नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय हिंदी गुजराती माध्यम चैप्टर नंबर 12 दुमदुमा गांव के बच्ची। तो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 12 दुमदुमा गांव के बच्चे, तो 12 चैप्टर का नाम क्या है? दुमदुमा गांव के बच्चे। इसलिए कि गांव एटले गामडो, અને દુમદુમા એટલે કે ગામડાનું એક નામ છે દુમદુમા। તો કે દુમદુમા ગામના બાળકો, ગુજરાતી શું થયું? દુમદુમા ગામના બાળકો। તો આ ચેપ્ટરમાં બચ્ચો મે જો શક્તિ હોતી હૈ, આપ લોગ ભી બચ્ચે હો, રાઈટ? તમે પણ બાળકો છો, તો તમારામાં શક્તિ કેવી છે? તમે શું કરી શકો છો? અને સ્વયં કશું કામ કરવાની ઈચ્છા પ્રગટ કરી, તે આ કહાણીમાં આપણને બતાવવામાં આવ્યું છે। કે એક ગામ છે, તે ગામમાં એક સમસ્યા છે। તે ગામમાં શું છે કે એક સમસ્યા છે, પરેશાની છે। તે પરેશાનીને દૂર કરવા માટે જે આ ગામના બાળકો છે, તે કેવી રીતે આગળ આવે છે, આગળ થઈ અને તે કામને અંજામ પૂરો કરે છે। તો એવા બાળકો આ ગામમાં છે કે જે પોતાના રીતે સ્વયં ગામનું કામ કરી શકે છે, જે ગામની પરેશાની છે તે દૂર કરી શકે છે। તો એ આવા બાળકોમાં તો આવા બાળકોથી આપણે કંઈક શિક્ષા લઈએ અને તેમનાથી આપણે કંઈક શીખીએ અને આપણે પણ આપણા ગામમાં કે આપણે વિદ્યાલય એટલે કે સ્કૂલ અને શાળામાં, આપણી સ્કૂલમાં જે પણ આવી સમસ્યા હોય તેને દૂર કરવા પ્રત્યે આપણે જાગૃત થઈએ। એટલે કે આપણે પણ એવું એમનાથી શીખીએ કે તે સમસ્યાઓ આપણે આપણી જાતે પોતાની રીતે આપણે દૂર કરી શકીએ। તો આવું એક ગામ છે, તેમાં અનેક તેમાં સમસ્યા છે, તે દૂર કરવા માટે બાળકો શું કરે છે તે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે। તો યહાં પે બચ્ચો મે અપાર ક્ષમતા હોતી હૈ, ક્યા હોતી હૈ? બચ્ચો મે અપાર ક્ષમતા, એટલે કે તમે પણ બાળકો છો, તમારા પણ અનેક એવી ક્ષમતાઓ રહેલી છે। ઉનમે સ્વયં કુછ કરને કી લગન પેદા કરના આવશ્યક હૈ। પ્રસ્તુત કહાણી એટલે કે આ કહાણીમાં પણ દુમદુમા ગામ કે લોકો કી પરેશાની કો દૂર કરને કે લિયે બચ્ચે કૈસે કદમ ઉઠાતે હૈ ઉસકા નિરૂપણ કિયા હૈ। એટલે કે બાળકો આ પરેશાનીને દૂર કરવા શું કરે છે તે આમાં આપણને બતાવવામાં આવ્યું છે। તો બચ્ચે ઇસ કહાની સે પ્રેરિત હોકર કક્ષા, વિદ્યાલય ઓર ગામ કી સમસ્યાઓ કો હલ ઢૂંઢને મે જાગૃત હોગે ઓર કાર્ય ભી કરેંગે। તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાયું હશે કે આ કહાનીમાં શું કહેવામાં આવ્યું છે? તો કે ધૂમધુમા જે ગામ છે તેમાં એક સમસ્યા છે, કે બાળકો પોતાની જાતે કેવી રીતે તેને દૂર કરે છે તે આપણે શીખવાનું છે, અને એ બાળકોમાંથી આપણને પણ કંઈક શિક્ષા લેવાની છે। તો તમારા પુસ્તકમાં પેજ નંબર 80, 81 અને 82 પર આપણને આ ચેપ્ટર આપેલું છે, જેમાં આપણે 80 ને 81 પર જે ચેપ્ટર આપ્યું છે તે આપણે આજે શીખીશું। તો તમારા બધા પાસે પાઠ્ય પુસ્તક છે, તો તમે તે ખોલીને બેઠા છો, તો ચાલો કહાની શરૂ કરીએ। તમારે પણ ચોપડીમાં ધ્યાન આપવાનું છે। યહ દુમદુમા ગાંવ હૈ, યહાં હંમેશા પાણી કી કમી રહેતી થી। યહ કોન સા ગાંવ હૈ? દુમદુમા। મેં તમને પહેલે જ કીધું કે ગામનું નામ શું છે? દુમદુમા। તો દુમદુમા ગામમાં હંમેશા પાણીની કમી, એટલે કે પાણીને આપણે જળ, નીર પણ કહી શકીએ છીએ, કમી એટલે કે અભાવ। તો દુમદુમા ગામમાં હંમેશા પાણીની સમસ્યા રહે છે। ખેત સુખ જાતે, લોગ પરેશાન રહેતે, પર કોઈ ઉપાય નહીં કર પાતે થે। બચ્ચે પાણી મેં ખેલના ચાહતે, તેરના ચાહતે, પર કહાં। શું કીધું છે કે આ ગામમાં પાણીની સમસ્યા છે, જે ખેતરો છે તે સુકાઈ જાય છે। તમારા ઘરે, તમારા ગામમાં પણ તમારા
नहीं। पाक ने खावा माटे शुं जोईए? पानी जोईए। पण आ गाम मां पानी तो छे ज नहीं, एटले जे खेतर मां पाक छे ते पण सुकाई गया छे, एटले के सुकाई जाय छे, अने तेनाथी जे लोको छे ते परेशान થઈ જાય છે, અને તેનો કોઈ ઉપાય નથી, કોઈ પણ તેનો ઉપાય કરી શકે તેવો નથી। જે આ ગામના બાળકો છે તે પાણીમાં રમવા ઈચ્છે છે અને તે પાણીમાં તરવાનું પણ ઈચ્છે છે, પણ ક્યાં, કારણ કે ગામમાં તો પાણી જ નથી। એક દિન બચ્ચે ખેલ કે મેદાન મે એકઠા હુએ, ઉન્હોને પાણી કી કમી દૂર કરને કી સોચી। એટલે કે એક દિવસ જે બાળકો છે તે રમવા, એટલે કે ખેલનું મેદાન છે ગામમાં, ત્યાં ભેગા થાય છે અને ત્યાં પાણીની કમી, એટલે કે પાણીની જે સમસ્યા છે તે દૂર કરવાનું વિચારે છે। મે બાદલો સે પ્રાર્થના કરુંગા રોજ બરસો, બિલ્લુ બોલા। બિલ્લુ શું કહે છે કે હું બાદલોને પ્રાર્થના કરીશ કે તમે રોજ વરસો। બાદલ રોજ કેસે બરસ સકતે હે, મહિમા બોલી। મહિમા શું કહે છે કે બાદલો તો રોજ કેવી રીતે વરસી શકે, એવું કોણ કહે છે, મહિમા। તબ ફિર ક્યા હો, સબ સોચને લગે, ક્યું ના એક બડા સા ગડ્ઢા ખોદે જિસમે બારિશ કા खूब सारा पानी उसमें भर जाए, रजिया बोली। तो रजिया शू कहे छे कि केम ना एवं करिए कि एक मोटो आपणे खाड़ो खोदीए, गड्ढा यानि कि खाड़ो, एक एवो मोटो खाड़ो खोदीए कि जे बधु वरसादनुं पानी छे ते खाड़ामां संग्रह थई सके, एटले कि ते खाड़ामां भराय। हा हा यही ठीक है, सारे बच्चे बोले। शू कहे छे કે હા સાચી વાત છે, આ તારી સાચી વાત છે, તો એ બધા એવું બોલે છે। ફિર બચ્ચે લાએ ખાવડે, કડાહી, કુંડાલે ઓર તસલે। સુસુ લાવે છે તો પાવડો લાવે છે, કડાહી લાવે છે, પછી કોદાળી લાવે છે અને તગારા લાવે છે। જમીન ખોદતે રહે, મિટ્ટી ઢોતે રહે। શું કહે છે કે એ જમીન જે વસ્તુ સાધન લાવ્યા છે તેનાથી તે જમીનને ખોદે છે અને જે માટી છે તે એક બાજુ રાખે છે, એટલે કે માટી કરે છે। તો બચ્ચો કો કામ કરતે હુએ ગાંવ વાલોને દેખા, વે ભી બચ્ચો કે સાથ કામ કરને મે જોડ ગઈ। તો જ્યારે આ ગામના બાળકો તે ખાડો ખોદવા માંડે છે ત્યારે ગામના લોકો તે એમને જોવે છે, ગામના લોકો પણ આ દેખીને તેમને મદદ કરે છે। ઇસ તરહ બના એક બડા સા તાલાબ, બરસાત મે ઉસ તાલાબ મે પાણી ભરા, પાણી સે ખેતી કી સિંચાઈ હુઈ, ખેતો મે મક્કા ઓર ધાન લગા। એટલે કે જ્યારે બાળકો કામ કરતા હતા ત્યારે ગામના લોકો પણ તેમનો સાથ આપે છે અને ખાડો એટલો મોટો થઈ જાય છે કે તે એક મોટું તળાવ બની જાય છે, અને જ્યારે વરસાદ પડ્યો ત્યારે વરસાદનું બધું પાણી તળાવમાં ભરાઈ ગયું અને તેથી પાણીથી ખેતરો જે સુકાઈ ગયા હતા તેમને સિંચાઈ મળી, એટલે કે ખેતરોને પાણી મળ્યું અને ખેતોમાં એવો ખૂબ સરસ અનાજ પેદા થયું। તો અનાજ જો ધન છે, એટલે કે અનાજ યહાં પે ક્યાં લખા, યહાં પે હે કે મક્કા ઓર ધન, એટલે કે મકા એટલે ધન, એટલે યહાં ચાવલ લિયા હે, એટલે કે મકાઈ, એટલે કે મકાઈ અને ચાવલ, મકા અને ચાવલ તે ખૂબ સરસ થયા। તો આ છે દુમદુમા ગામ કે બચ્ચે કી કહાણી, કે દુમદુમા ગામના બાળકો જે પાણીની સમસ્યા હતી તેને દૂર કરી કેવી રીતે, તો કે એક મોટો ખાડો ખોદી અને તેને મોટું તળાવ બનાવ્યું અને તળાવમાં જે વરસાદ પડ્યો તેનું પાણી બધું ભરાયું અને તેથી તળાવ એક એવું સરસ મજાનું બની ગયું કે બાળકો તેમાં રમવાનું ઈચ્છતા હતા, તહેવાનું ઈચ્છતા હતા, તે તેમની ઈચ્છાઓ પૂરી થઈ અને સરસ મજાની ખેતી પણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ કહાની પરથી તમને શું શીખવા મળ્યું? હા, તો કે તમારે પણ તમારા ગામમાં, સ્કૂલમાં કે આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ સમસ્યા હોય અને તમે તેને સ્વ ઈચ્છા, એટલે કે સ્વયં તેને
राइट कि तमे પોતાની જાતે પણ કઈ કરી શકો છો તો આ કહાની પરથી આપણને આ શીખ મળે છે ચલો હવે આપણે આ ચેપ્ટરના સંદર્ભ જોઈશું પ્રાર્થના એટલે ઉપાસના चारों ओर से पशु पक्षी यहाँ पानी पीने के लिए आते हैं।
नदी पानी नहाने कपड़े धोने सब में काम रखती है। तो जब बहुत वर्षा होती है तब नदी में बाढ़ आती है तो उस समय उसके किसी की भी खेत बह जाते है, कभी कुछ पशु भी पानी में बह जाते है। फिर भी नदी हमारी माता है और पानी हमारा जीवन है। तो ये हमने नदी के बारे में देखा, राइट। अब हम प्रश्न नंबर 3 देखेंगे। तो आपको प्रश्न नंबर 3 दिया है कि इकाई में आए हुए कुछ शब्द नीचे कोष्ठक में छिपे हुए हैं, उन्हें ढूंढिए और बॉक्स में लिखिए। तो आपको कोष्ठक दिया है पुस्तक में, उसमें से मैंने जो शब्द लिखे है उसमें पहला क्या आएगा, तो कि लव लगाए जो आपको दिया है, दूसरा बनेगा भरना, तीसरा है कड़ाही, चौथा है प्रार्थना, पांचवा है नहाना, छठा है बहुत, सातवा है खेलना, फिर आपका है छपा छप, नौवे नंबर पर वर्षा, दस नंबर पर बादल, ग्यारह नंबर पर तैरना और बारह नंबर पर धूम धुआं। लव लगाए भरना कड़ाही प्रार्थना नहाना बहुत खेलना छपा छप वर्षा बादल तैरना धूम धुआं। तो ये क्या हुए शब्द जो आपको अपनी नोटबुक में लिखने हैं। अब ब है उसका, तो मैं समर्थक शब्द बनाएंगे, इन वर्णों को योग्य स्थान पर रखकर समर्थक शब्द बनाएं। तो आपको कोष्ठक में दिए हैं न श प रो छ पा मी, मैंने तुम्हें एक बॉक्स आपने उसे तेमा मेरे शब्द रखा है कि जी छ, तो तुम्हारा सार्थक शब्द खोदी ने बनावाना है। मैंने ये में रखा है देखिए छ पा छ परेशान मीन रोज, तो ये आपको क्या करने हैं बॉक्स में लिखने हैं। पहला आएगा छपाछप, फिर परेशान, बीच में मीन और आगे रोज। तो ये हमने क्या बनाया समर्थक शब्द, तो जो आपको अपनी नोटबुक में लिखने हैं। तो विद्यार्थी मित्रों तुमने सरस रीते समझाई गई होगी। तो आज ही आपने चैप्टर नंबर 12 दुमदुमा गांव के बच्चे जिमा भाग 1 पार्ट 1 में आपने सीखा कहानी ने सरस रीते आपने समझा, તેનો અનુવાદ પણ શીખ્યા અને તેના શબ્દાર્થ અને અભ્યાસમાં આપણે પ્રશ્ન નંબર 1 2 અને 3